સમગ્ર દેશની સાથે સાથે અમદાવાદમાં પણ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાં 2 પુરુષ અને 1 સ્ત્રીનો સમાવેશ થાય છે. શહેરના બોડકદેવ, વેજલપુર અને ઓઢવ વિસ્તારમાં સ્થાનિક રહીશો સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવ્યા. અમદાવાદમાં દારૂ પીને છાકતા બનેલા 2 પોલીસકર્મી પર છેડતીનો આરોપ લાગ્યો. મળતા અહેવાલ પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં પોલીસકર્મીઓ નશામાં ધૂત જોવા મળ્યા. બંને પોલીસકર્મીઓની ઓળખ અક્ષય ડુડિયા તેમજ રોહિત પરમાર તરીકે થઈ. આ બંને પોલીસકર્મીઓ શાહીબાગ હેડક્વાર્ટર ખાતે એલઆરડી જવાન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. ભાવનગર શહેરમાં બુટલેગર બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, જ્યાં બુટલેગરોએ ભાજપના કોર્પોરેટરના ઘર સુધી આવીને અભદ્ર શબ્દ કહેવામાં આવ્યા, જેનો વીડિયો પણ સામે આવ્યો. હાલ આ સમગ્ર મામલે કોર્પોરેટર સેજલ ગોહિલ દ્વારા બુટલેગરો સામે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના નારોલની થીનર બનાવતી કંપનીમાં આગ લાગી હતી, જ્યાં ગુજકો માસોલ નજીક આવેલી શ્રીનાથ એસ્ટેટની એક કંપનીમાં આગ લાગી, જેના કારણે 6 ગજરાજ વાહનો સહિત 18 વાહનો થકી ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા, તો 50થી વધુ ફાયર વિભાગના સ્ટાફે 5 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સુરત પાલિકામાં 43 વર્ષથી કોન્ટ્રાક્ટરોની 148 કરોડની એફડીબીની ઉપયોગી બની. સુરતમાં વિવિધ પ્રોજેક્ટો વિકાસ કામો માટે કોન્ટ્રાક્ટરોએ આપેલી એફડી સિક્યોરિટી સહિતની ડિપોઝિટ ટ્રેઝરીમાં ભરાય છે. આ પૈકી 1980થી 148 કરોડથી વધુની રકમ બેંકમાં પડી છે, જેને પાલિકા વાપરી શકતી નથી કે જે તે કોન્ટ્રાક્ટરોને પરત મળતી નથી. સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ યાત્રીઓનો આંકડો પહેલીવાર ડિસેમ્બરમાં 7000 ને કુદાવી ગયો. મહત્વનું છે કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજા બાદ દુબઈની ફ્લાઇટ શરૂ થઈ, જેથી વિદેશ જનારા પેસેન્જરોની અવર જવર વધી ગઈ છે. સુરતના ગુડાદરા વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક ફરિયાદીએ સંઘર્ષ કર્યો હતો. ફેરિયાઓ અને પાલિકાના કર્મચારી વચ્ચેની ઝપાઝપી અને ઘર્ષણ થતા પાલિકાને બોલાવવાની ફરજ પડી. ભારે ઘર્ષણને પગલે પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જૂનાગઢ માંગરોળ પંથકમાં ગતરાત્રિથી પેટ્રોલ પંપ પર લોકોની પેટ્રોલ ડીઝલ નાખવા માટેની લાંબી કતાર જોવા મળી. ટ્રક ચાલકોની હડતાળના કારણે પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવી અફવાને પગલે પેટ્રોલ પંપ ઉપર લોકોની લાંબી લાઇનો લાગી પેટ્રોલ ડીઝલ લેવા લોકો ઉમટી પડ્યા. બીજી બાજુ હાલમાં કદાચ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની શક્યતા છે. હિટનરના નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ અંગે એક ચર્ચા હતી કે પેટ્રોલ ડીઝલની અછત છે, જોકે હવે આ મામલે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી, જેમાં પેટ્રોલ ડીઝલ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું છે કે અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નવા અકસ્માત કાયદાને પરત ખેંચવાની સરકાર સમક્ષ માંગ થઈ, તો આ નવા કાયદાને લઈ ટ્રક ચાલકોને આગામી 5 તારીખે કાયદાની સમજૂતી આપવા મીટિંગ કરશે. મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કાયદો બહાર પાડવામાં આવ્યો, જેને લઈ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ટ્રક ચાલકો અસમંજસમાં મુકાયા છે. સાબરકાંઠાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો ભરાવો જોવા મળી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ હડતાલની અસર શાકભાજી પર જોવા મળી. માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે શાકભાજીના ભાવમાં પણ 60% ઘટાડો થયો છે. બનાસકાંઠાના પાલનપુરના ગઢ વિસ્તારમાં ખેડૂતોએ સિંચાઈ માટે પાણીની માંગ કરી. 200 જેટલા ખેડૂતોએ ભેગા થઈ સિંચાઈ વિભાગમાં કેનાલનું પાણી આપવા માટેની રજૂઆત કરી. ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો તેમને પાણી આપવામાં નહીં આવે તો તેઓ કચેરીને તાળાબંધી કરશે. ઉલ્લેખનીય છે કે 15 દિવસ અગાઉ તૂટેલું નાળું હજુ સુધી રિપેર ન થતા ખેડૂતોને પાણી માટે હાલાકી વેઠવી પડી રહી છે. અમદાવાદના ધોળકાના સરગવાવાડા ગામે ઓવરલોડ માટી ભરેલ ડમ્પરોની ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. ગુંદી ગામમાંથી સરગવાડા સુધીનો રોડ ફોરલેન બની રહ્યો છે. રોડમાં માટી ખનન કરી ઓવરલોડ ડમ્પરો ટાટપત્રી બાંધ્યા વગર બેફામ દોડી રહ્યા છે, જેના કારણે હવામાં માટી ઉડીને પાકને નુકસાન કરી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મિતિયાજ ગામે ભૂંડનો આતંક જોવા મળ્યો. મિતિયાજ ગામના ખેડૂતોના 5 વીઘામાં પાકનું ભૂંડનું ટોળું ત્રાટકતા ખેડૂતોના ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 4 લોકોના મોત થયા. રાજકોટમાં ફ્રૂટ વેચવા માટે શહેરમાં આવેલા કાંતિલાલ મેઘવાલનું વાહનમાં બેઠા બેઠા મોત થયું, જ્યારે શાકભાજીની ફેરી કરનારા મધુભાઈનું પણ હૃદય બેસી જતા મોત થયું. આ ઉપરાંત કારખાનામાં કામ કરતા રમેશ અમીપરા નામના પ્રૌઢનું બેભાન થઈ જતા મોત થયું. હવામાન વિભાગની આગાહીના પગલે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળ્યો, જ્યાં જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું. વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. બનાસકાંઠાની થરાદ એપીએમસીમાં ડાયરેક્ટર પદની ચૂંટણી મતદાન પહેલા ડિરેક્ટરો બિનહરીફ થયા. આજે ડાયરેક્ટરના પદ માટે ભરાયેલા ફોર્મ ખેંચવાની છેલ્લો દિવસ હતો. મહત્વનું છે કે એપીએમસીમાં ખેડૂત વિભાગમાંથી 10 ડિરેક્ટર પદ માટે કુલ 51 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 41 ફોર્મ પરત ખેંચાયા છે. વડોદરા જિલ્લાની શિનોર પોલીસે નકલી પોલીસનો સ્વાંગ રચી દારૂની રેડ કરી રહેલા 3 ભેજાબાજ શખ્સોને મોટા કરડા ગામેથી ઝડપી પાડ્યા. નકલી પોલીસ બની આરોપીઓને બળજબરીપૂર્વક નાણાં પડાવી લેવાના ઇરાદે નકલી રેડ કરી ફરિયાદીના ઘરમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવા બદલ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. બનાસકાંઠાના દિયોદરમાં અશ્લીલ વિડીયો વાયરલ કરવાનો ડર બતાવીને એક યુવક સાથે લાખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો. દિયોદરના જાડા ગામનો યુવક આ રીતે છેતરપિંડીનો ભોગ બન્યો અને યુવક 5,12,000 રૂપિયા ગુમાવ્યા. કોલ કરનારા યુવતીએ તેનો અશ્લીલ વિડીયો બનાવી રૂપિયા પડાવ્યા હતા. રાજકોટના લાપાસરી ગામે દિવાલ ધરાશાય થતા 3 વર્ષના બાળકનું મોત થયું. લાપાસરી ગામે ખેતમજૂરી કરતા પરિવારનો બાળક દિવાલ છાયકામાં રમતો હતો. તે દરમિયાન દિવાલ પડતા તે દટાઈ ગયો. દિવાલ પડતા 3 વર્ષના માસૂમ બાળકના મોતને લઈ પરિવારમાં શોક વ્યાપી ગયો છે. કેશોદમાં જિલ્લા પંચાયતના સદસ્ય સાથે છેતરપિંડીની ઘટના બની. કેશોદ તાલુકાના મેસવાણ ગામના અને હાલ જૂનાગઢ રહેતા અતુલભાઈ ઘોડાસરા અને હર્ષદરાય કારિયા રાજધાની કન્સ્ટ્રક્શન નામની પીઢીમાં 50-50% ભાગીદાર હતા, પરંતુ અતુલ ઘોડાસરાને કેશોદમાં બનાવવામાં આવેલી હાઇટ્સમાં 50% હિસ્સો નહીં આપી તેમના જ ભાગીદારે તેમની સાથે છેતરપિંડી કરી હતી. ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે. આ પંક્તિ યથાર્થ ઠેરવતો બનાવ નવા વર્ષમાં અડધો કલાક પૂર્વે મહેસાણા શહેરમાં બન્યો, જ્યાં રાધનપુર ચોકડીથી ઘરે જઈ રહેલા યુવકનું બુલેટ વીકે ચોકમાં હોડીસના લોખંડના થાંભલા સાથે અથડાતા તેનો જમણો હાથ કપાઈ જતા આ મોતને ભેટ્યો, જ્યારે બુલેટ પર સવાર અન્ય મિત્રને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે અમદાવાદ રેફર કરાયો. અમદાવાદના બાપુનગરના ડીમાર્ટ પાસે આવેલા જલારામ પરોઠા હાઉસ પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. આ શખ્સોએ રાત્રિના સમયે જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીમાં તલવાર વડે કેક કાપી હતી અને શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો હતો. સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈ શહેર પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત પ્રોહિબિશનની ડ્રાઈવ ચલાવતા 483 કેસ સામે આવ્યા. પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા અગાઉથી આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના વિલીમોરા શહેરમાં બ્રિટિશકાલીન સોનાના સિક્કા મળવાના પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે. નવસારી એલસીબીએ 3 આરોપીને પકડીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા ગામના મજૂરોને ત્યાં નવસારી એલસીબીએ તપાસ કરી હતી. મોરબીના વાંકાને ડુપ્લિકેટ ટોલનાકાના મામલે પોલીસે ધરપકડ કરાયેલા 2 આરોપીના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ડુપ્લિકેટ ટોલનાકા કેસમાં રવિરાજસિંહ ઝાલા અને હરવિજય ઝાલાને ડિટેન કરવામાં આવ્યા હતા. કેસમાં મુખ્ય આરોપી અમરીશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. અમદાવાદના વિરમગામ પાસે હાઈવે પર મોરબીથી ઘોઘંબા જતી એસટી બસને અકસ્માત થયો. આ અકસ્માતમાં એક બાળકનું કરુણ મોત થયું, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા. વિરમગામ માલવણ હાઈવે પર વણી કાંકરાવાડી ગામ પાસે બંધ પડેલ કન્ટેનર ટ્રક પાછળ ધડાકા ભરેલી એસટી બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. મોરબીના હળવદમાં છોટાઉદેપુર મોરબી રૂટની બસનો ડ્રાઈવર પીધેલી હાલતમાં ઝડપાયો. હળવદના શિરોઈ નજીક સર્પાકારે ચાલતી બસને રોકીને એને વાહન ચાલકે ચેક કરતા સમગ્ર માંડો ફૂટ્યો હતો. આ બસમાં 20થી વધુ લોકો સવાર હતા. ગીર સોમનાથના કોડીનાના મૂળદ્વારકા અંબુજા રોડ પર મોબાઈલની લૂંટના આરોપીને પોલીસે ઝડપ્યો. જોકે જે વ્યક્તિનો મોબાઈલ લૂંટાયો તેની સાથે રહેલો સંજય વાળા નામનો શખ્સ શંકાસ્પદ હોવાનું મનાય છે, કારણ કે તે ફરાર છે. આ શખ્સ સરખાડી ગામના પૂર્વ સરપંચ અને ગીર સોમનાથ જિલ્લા ભાજપનો યુવા પૂર્વ મહામંત્રી હોવાનો ખુલાસો થયો છે.
પાટણ જિલ્લો તેના ઐતિહાસિક વારસાના કારણે જાણીતો છે. પાટણમાં 12 દરવાજા અને 13મી બારી હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં છે. આજે 21મી સદીમાં પણ કિલ્લાઓ મોજૂદ છે, પરંતુ આ દરવાજાઓ હવે સમયાંતરે જર્જરિત હાલતમાં છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ દરવાજાઓ પર રક્ષિત સ્મારક બોર્ડ મારવામાં આવ્યા છે. જૂનાગઢથી ગીરના જંગલનો અનેરો વિડીયો સામે આવ્યો. અમુક લોકો એવું માને છે કે માત્ર દીપડો ઝાડ પર ચડી શકે છે, પણ આ વિડીયો જોઈ તેમની આ માન્યતા ખોટી સાબિત થશે. ગીરના જંગલમાં બે સિંહબાળો વૃક્ષ પર ચડી ગમત કરી રહ્યા છે. બે સિંહબાળ રમત કરતા અચાનક વૃક્ષ પર ચડી જાય છે. ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે. વડોદરાથી અયોધ્યા શ્રીરામ મંદિર જતી 108 ફૂટ લાંબી અગરબત્તીનું લુણાવાડામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં દર્શન કરવા મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા. અગરબત્તીનો ઉપયોગ શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કરવામાં આવશે. અયોધ્યામાં રામ ઉત્સવને લઈ સમગ્ર ભારત ભક્તિમય બન્યું છે, ત્યારે શક્તિપીઠ બહુચરાજીવાસીઓ પણ પ્રભુ શ્રીરામની ભક્તિમાં લીન બન્યા. બહુચરાજીમાં ભક્તોએ રામધૂન બોલાવી અયોધ્યાથી આવેલા અક્ષતને ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. નાના ભૂલકા મહિલાઓ સહિત તમામ લોકો ભક્તિમય બન્યા છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યુવા મહોત્સવ ચાલી રહ્યો છે. આ મહોત્સવમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. યુવા મહોત્સવમાં વિદ્યાર્થીઓએ રામ મંદિરની ઝાંખી બતાવી. વિદ્યાર્થીઓ દ્વારા યુવા મહોત્સવમાં રામ મંદિરનો ઇતિહાસ બતાવવામાં આવ્યો. મહત્વનું છે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અયોધ્યામાં રામ મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂર્ણ જોશમાં ચાલી રહી છે. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલા કિસાનપારા ચોકમાં ભગવાન શ્રીરામનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું. રાજકોટના ચિત્રકારો દ્વારા ભગવાન શ્રીરામનું અયોધ્યા મંદિર કંડારવામાં આવ્યું. 4 ચિત્રકારો દ્વારા 24 કલાક પેઇન્ટિંગ કરી ભગવાન શ્રીરામ અને અયોધ્યા મંદિર કંડારવામાં આવ્યું. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા અયોધ્યાથી આમંત્રિત કરેલા અક્ષત કળશનું શહેર ખાતે પૂજન કરવામાં આવ્યું. શહેરના નાળા પર આવેલી રામજી મંદિરથી પાલિકા સુધી કળશયાત્રાનું આયોજન થયું. શહેરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ પણ કળશયાત્રામાં જોડાયા હતા. વાયબ્રન્ટ ગુજરાત માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં વાયબ્રન્ટ અંતર્ગત દેશ વિદેશના મહાનુભાવો મહેમાન બનવાના છે, ત્યારે અમદાવાદની સુંદર છબી દર્શાવવા વિવિધ પ્રકારની તૈયારીઓ મહાનગરપાલિકા કરી રહ્યું છે. ખાસ કરી તંત્ર દ્વારા 35 કરોડના ખર્ચે શહેરની ફૂટપાથ રિપેરિંગ, વૃક્ષારોપણ, રંગરોગાણ સહિતના કામો ચાલી રહ્યા છે. ભારત વિશ્વગુરુ બનવા પર આગળ જઈ રહ્યું છે, ત્યારે ભારત દેશની સંસ્કૃતિના ભાગરૂપે યોગને પણ વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના જેપી કોલેજ ખાતે કલેક્ટરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. દુનિયા જ્યારે નવા વર્ષની ઉજવણી કરી રહી હતી ત્યારે મણિપુરમાં એક લુહિયાટ રમત ચાલી રહી હતી. મણિપુરમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભારે હિંસા દરમિયાન 4 લોકોની ગોળીમારી હત્યા કરવામાં આવી. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા. રાજ્યના 5 ખીણ જગ્યાઓમાં કરફ્યુ લાદવામાં આવ્યો. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે છેલ્લા કેટલાક દિવસથી લોકોનું એક જૂથ ગેરવસૂલીમાં સામેલ છે અને તેઓએ ઓટોમેટિક ગનથી ગોળીબાર કર્યો હતો. હિટ એન્ડ રનને લઈ કેન્દ્ર સરકારના નવા કાયદા સામે દેશભરમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે તેમની હડતાલનો બીજો દિવસ વિરોધના ભાગરૂપે ઘણી જગ્યાએ ટ્રક ડ્રાઈવર્સ અને ડમ્પર ચાલકોએ રોડ બ્લોક કર્યા હતા, જેના કારણે સામાન્ય જનતાને મુશ્કેલી પડી. સ્થિતિ એવી બની કે દેશમાં ઘણી જગ્યાએ પેટ્રોલ ડીઝલની ભારે અછત સર્જાઈ. આ વાહન ચાલકોનું કહેવું છે કે કાયદામાં ખામી હોવાથી પાછો ખેંચવો જોઈએ. આ માંગને લઈ ઉત્તરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. બિહારના બેગુસરાય જિલ્લાના બછવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે ઘરમાં લાગેલી આગમાં એક જ પરિવારના 4 લોકો દાઝી જતા મૃત્યુ થયું. આ ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો. મૃતકોમાં પતિ પત્ની અને 2 બાળકો સામેલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અરવા ગામમાં ઠંડીના કારણે આખો પરિવાર એક ઘાસવાળા ઘરમાં સૂતો હતો, ત્યારે અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે સૂતેલા પરિવારને બચાવવાની તક પણ ન મળી. ગ્રામજનોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ કોઈને બચાવી ન શક્યા. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ જણાવ્યું, પીએમ મોદીને 19,850 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લોકોને સમર્પિત કર્યા, જેમાં થિરચીમાં નવા એરપોર્ટ ટર્મિનલ પણ સામેલ છે. થિરચી ખૂબ જ ખાસ છે અને માટે પાર્ટીના કાર્યકર્તાઓએ 3 દિવસ પહેલા સ્વચ્છ ભારત અભિયાનની અમલવારી કરી પીએમને આવકારવાનું નક્કી કર્યું. પીએમ મોદી જ્યારે પણ તમિલનાડુ આવે છે ત્યારે ભાજપના કાર્યકરો અને લોકો પર ખાસ પ્રભાવ પડે છે. અયોધ્યામાં તૈયાર થઈ રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી યોજાશે.
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન મોદી મુખ્ય યજમાન છે, જેને લઈ આજે ભાજપે બેઠક બોલાવી જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે. તો જેપી નડ્ડા અને અમિત શાહ સિવાય દરેક રાજ્યના પાર્ટીના બે બે પદાધિકારીઓ બેઠકમાં સામેલ થશે. સૂત્રોનું માનીએ તો બેઠકમાં લોકસભા ચૂંટણીના એજન્ડાને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. અયોધ્યામાં નિર્માણધીન રામ મંદિરની અભિષેક વિધિ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહી છે. અયોધ્યામાં પ્રશાસન અને સરકારના સમારોહ માટે સંપૂર્ણ રીતે વ્યસ્ત છે. બીજી તરફ રામ મંદિરમાં અભિષેક માટે 3માંથી 1 મૂર્તિની પસંદગી કરવામાં આવી, જે અંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે રાત્રે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક તસવીર શેર કરતા કહ્યું, અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે મૂર્તિની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. દિલ્હી પોલીસને સ્પેશિયલ સેલે સંસદ સુરક્ષા ચૂકને લઈ પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરી, જેમાં સંસદમાં ઘૂસણખોરી કરનાર આરોપીની પોલીગ્રાફી ટેસ્ટ કરાવવાની માંગ કરવામાં આવી. કોર્ટે દિલ્હી પોલીસની અરજી પર સુનાવણી કરવાની છે. આ કેસની સુનાવણી એડિશનલ સેશન્સ જજ હરદીપ કૌર કરશે. આ મામલે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ ગયા અઠવાડિયે લલિત ઝાની પૂછપરછ કરી હતી. નવા વર્ષની શરૂઆત સાથે ઉત્તર ભારતના કેટલાય શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો. ખાસ કરી દિલ્હીમાં કડકડતી ઠંડીનો અનુભવ થયો. જોકે કડકડતી ઠંડીમાં પણ લોકો સ્વાસ્થ્યની કાળજી રાખતા જોવા મળ્યા, મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા. તો સાથે લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં ઉપરાંત તાપનું કરતા જોવા મળ્યા. હવામાન વિભાગના મતે આગામી 5 થી 11 જાન્યુઆરી સુધી તાપમાનમાં હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે. કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆતમાં લોકોને શીતલહેરનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રીનગરમાં છેલ્લા 2 થી 3 દિવસથી તાપમાન -4 થી 5 ડિગ્રી વચ્ચે નોંધાયું, જેના કારણે ડલ સરોવર પણ થીજી ગયું. સ્થિતિના કારણે શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયું. જમ્મુ કાશ્મીરના મોટાભાગના ક્ષેત્રોમાં હિમવર્ષા થઈ નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 6 જાન્યુઆરી સુધીમાં વાતાવરણમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. જાપાનમાં ગઈકાલે નવા વર્ષના પ્રથમ દિવસે આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં ભૂકંપના 155 ઝાટકા અનુભવાયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. હજુ પણ કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયેલા હોવાનો અંદાજ. પોલીસ અને સ્થાનિક અધિકારીઓ વહેલી સવારે કાટમાળમાંથી મૃતદેહને બહાર કાઢ્યા હોવાની માહિતી. ગઈકાલે બપોરના સમયે આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપથી જાપાન હચમચી ગયું હતું. કેન્દ્ર સરકારે ગેંગસ્ટર ગોલ્ડી બરાડને ગેરકાનૂની પ્રવૃત્તિમાં સામેલ હોવાના કારણે યુએપીએ એક્ટ હેઠળ આતંકવાદી જાહેર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું કે ગોલ્ડી બરાડ પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે. ગોલ્ડી બરાડ પર સરહદ પારની આતંકવાદી એજન્સીનું સમર્થન હોવાનો આરોપ છે. કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં સાથી પક્ષો સાથે જોડાવાની કવાયત આવતા અઠવાડિયાથી શરૂ કરશે. મલ્લિકાર્જુન ખડગે બનાવેલી નેશનલ અલાયન્સ કમિટી કયા રાજ્યમાં કોની સાથે જોડાણ કરવું એ અંગેનો પોતાનો અહેવાલ મંગળવારે મલ્લિકાર્જુન ખડગેને આપવાની છે. તેને અનુલક્ષીને ખડગે 4 જાન્યુઆરીએ તમામ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખો અને વિધાનસભા પક્ષના નેતાઓની બેઠક બોલાવી આ બેઠકમાં અહેવાલ પર ચર્ચા કર્યા પછી કોંગ્રેસ જોડાણ અંગે અંતિમ નિર્ણય લેશે. કોંગ્રેસ ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાના સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણી માટે મંત્રણા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા કૃણાલ ઘોષે કોંગ્રેસને ભાજપની દલાલ ગણાવતા ભડકો થયો. ઘોષનું કહેવું છે કે પશ્ચિમ બંગાળ કોંગ્રેસ ભાજપના દલાલ તરીકે વર્તી તૃણમૂલ કોંગ્રેસને હરાવવા મથે છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ સીપીએમ જોડાણે ભાજપને મદદ કરી હતી. અત્યારે પણ પ્રદેશ કોંગ્રેસના નેતા અને ભાજપને ફાયદો થાય તે માટે તૃણમૂલ સાથીનો જોડાણમાં ઢોળા નાખી રહ્યા છે. ૨૦૨૪માં ભાજપને હારનો સ્વાદ ચખડવા માટે વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઇન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી, જેમાં લગભગ 30 પાર્ટીનો સમાવેશ થાય છે. એવી ચર્ચા છે કે પાર્ટી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી ઉમેદવારો નક્કી કરવાનું શરૂ કરશે, જેથી પ્રચાર સમયસર શરૂ થઈ શકે. આવી સ્થિતિમાં ઇન્ડિયા ગઠબંધન માટે પડકાર તેની તૈયારીઓને મજબૂત કરવાનો રહેશે. કોંગ્રેસે તાજેતરમાં 3 હિન્દીભાષી રાજ્યોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ પછી પણ જો ઇન્ડિયા ગઠબંધન સમયસર કેટલાક રાજ્યોમાં સીટોની વહેંચણી કરે તો તેના માટે રસ્તો સરળ બની શકે છે. વિપક્ષી દળો એકજૂટ કર્યા બાદ બેઠકોની વહેંચને લઈ ઇન્ડિયા ગઠબંધનને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષી ગઠબંધનમાં સામેલ મોટાભાગના રાજકીય પક્ષ બેઠકોની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદી અને એનડીએ સરકારને હરાવવાના વિપક્ષના ઇરાદા પર સવાલ ઉઠી રહ્યા છે. સીટોની વહેંચણી પર વિપક્ષી પાર્ટીઓના નેતાઓનું કહેવું છે કે ટૂંક સમયમાં ઘણી બાબતો સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું, બેઠકોની વહેંચણી વહેલી તકે કરવામાં આવે તો સારું રહેશે. 400 સીટોની વહેંચણી થવી જોઈએ.
શરદ પવાર જૂથના એનસીપી પાર્ટીના નેતા સુપ્રિયા સુલે જણાવ્યું, લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી મુદ્દે ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે કોઈ આંતરિક ગૂંચવણ નથી. 15 દિવસ પહેલા દિલ્હીમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈ ચર્ચા કરવામાં આવી. કયા ફોર્મ્યુલાના આધારે બેઠકોની વહેંચણી થશે એ વિશે પણ વાતચીત થઈ હતી. માત્રા વિશે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.